રુઝાન બેન, શું કહેશું કે સમાજ ઉપર આની કેવી અસર પડશે? કારણ કે ધીરે ધીરે કહેવાય ને કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણો ભારત દેશ જઈ રહ્યો છે, પણ મહિલાના સમાનતાની વાત આવે ત્યારે એ ખોટું પણ નથી. જસ્ટ ટુ અગેન રિપીટ, કારણ કે તો એવા આ સમ આ એવું કોમ્પ્લિકેટેડ લો છે. એક રીતે એક પોઈન્ટ ઓફ એવું છે કે લેટ અસ સે કે મારો હસબન્ડ કોઈક પરમિટ કે નોન પરમિટ સ્ત્રી સાથે અફેર રાખે તો હું એની પર કંઈ ના કરી શકું. પણ અગર માની લો પેલી પરમિટ સ્ત્રી છે, એનો હસબન્ડ પરમિટ સ્ત્રીની કન્સેન્ટ વગર આ હસબન્ડને આ 497 કલમ લાગે જે ગુનાઇત છે. એટલે તમે જોયું કેટલું કોમ્પ્લિકેશન હતું. એક પહેલું કોમ્પ્લિકેશન કે અગર મારો હસબન્ડ છે તો હું તો કંઈ ના કરી શકું, મારે તો કેવું પડે કે હા ભાઈ ભલે બીજે જાય, મારાથી કંઈ ના થાય, બરોબર. બીજું કોમ્પ્લિકેશન કે પેલો હસબન્ડ એની રાઈટ છે કે એની વાઈફ કોઈ જડે સુએ કે નહીં એનું ડિસિઝન લઈ શકે, એટલે એ કરી શકે. એટલે તમે એક કોમ્પ્લિકેશન પહેલું જુઓ કે આ એક કોમ્પ્લિકેશન હતું. એટલે વાય આઈ એમ ટ્રાઇંગ ટુ એક્સપ્લેન ધીસ ટુ યુ, કારણ કે આ એક રીતે સારું છે ને એક રીતે ખરાબ છે. ખરાબ કઈ રીતે છે હવે એ વાત કરી દો. હા, તમે જેન્ડર ઇક્વાલિટી વાત કરો તો હા સારું છે કે ભાઈ જેન્ડર ઇક્વાલિટી, કે પેલા જેમ જજે કહ્યું, પાંચ બેન્ચની જજે, કે ભાઈ તમારી વાઈફ પર કોઈ સ્ત્રીનો અરે કોઈ પુરુષનો હક નથી, માસ્ટર નથી, બરોબર છે. એટલે એ રીતે એ પોઈન્ટ ઓફ વ્યૂથી સારું છે. પણ અગર તમે એ જુઓ કે તમે જે રિલેશનશિપ જુઓ છો, આપણે સી વોટ ઇઝ મેરેજ, મેરેજ ઇઝ બિલ્ટ અપ ઓન લોયલ્ટી, બરાબર. હવે તમે હવે એડલ્ટરી ડીક્રિમિનલાઇઝ કરી નાખી, એટલે હવે એડલ્ટરી એટલે ક્રિમિનલાઇઝ નહીં, એટલે કોઈ બી હસબન્ડ, મારે થોડું રફ લાગશે બોલવાનું, પણ હવે સાચું કહું, કારણ કે હું બહેનો સાથે કામ કરું છું, એટલે મેં જોયા છે કે પતિઓ બીજે જાય છે ફરવા, બરાબર, બીજે ફરીને આવે અને બિચારી વાઈફ મૂંગે મોડે ચૂપ બેસે, અને એટલીસ્ટ હવે તો એ પેલા ને પતિને હવે ભીખ બી ના રહી કે મારી સાથે કઈ થઈ શકશે, કારણ કે હવે તો ડીક્રિમિનલાઇઝ થઈ ગયું, એટલે હવે તો એને સમજો ને લાયસન્સ મળી ગયું હરવા ફરવાનું. એ સામે અગર તમે બહેનોના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ કે કોઈ બહેન ને કોઈ બીજા પુરુષ સાથે કોઈ રિલેશન છે, અફેર છે, ને એના હસબન્ડ થી હેપી નથી, તો એ બીજે જાય છે તો નાઉ ઇટ ઇઝ ઓકે. એટલે આ એ જે રીતે એકચ્યુઅલી આ બહુ બહુ જ બેલેન્સિંગ એક્ટ જે કર્યું છે, બહુ જ સોસાયટીને આગળ પડતા ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટ્રબલ સમ. એટલા માટે કહું છું કે જે આપણી ઇન્ડિયન સંસ્કૃતિ છે, કારણ કે તમે અત્યારે એક બહુ સરસ વર્ડ યુઝ કર્યો કે ચેન્જિંગ ટાઈમ્સ, આઈ અગ્રી ચેન્જિંગ ટાઈમ્સ છે જ, બરોબર, પણ જે ઇન્ડિયન સંસ્કૃતિ છે, કારણ કે આપણે અનફોર્ચ્યુનેટલી 70-80% લોકો હજી એ સંસ્કૃતિમાં છે ને રહેવું જોઈએ, એમાં ના નથી. પણ તમે અગર એ સંસ્કૃતિ જાળવવા માંગશો, હું મારી બહેનોની પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ વાત કરી રહી છું, કારણ કે મારી પાસે એવા ઘણા કેસીસ છે જેમાં પેલો બહાર ફરવા જાય ને બે પેલી છોકરીને કહી દે, એની વાઈફને સોરી કહી દે કે જો ભાઈ તારે રહેવું હોય તો રે, જવું હોય તો જા, મને તારી જોડે કોઈ જી દશરથભાઈ કે લગ્ન સંબંધ એ જ ભારતીય સંસ્કૃતિને ટકાવી બેઠા છે, કારણ કે એ કહેવાય કે